રીતબા સ્વાગત આગળ વાત કરીશું મહત્વના સમાચારની એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે જેમાં જામનગરની પાંચે બેઠકો પર હવે 45 ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે તો 45 ઉમેદવારો જામનગરની બેઠક પર છે સૌથી વધુ જામનગર દક્ષિણ બેઠક પર 14 જેટલા ઉમેદવારો વચ્ચે આ વખતે જંગ ખેલાવાનો છે કાલાવડ બેઠક પર સૌથી ઓછા માત્ર 5 ઉમેદવારોને જ મેદાને ઉતારવામાં આવ્યા છે તો રીવાબા જાડેજા જે સીટ પરથી લડે છે ત્યાં 11 ઉમેદવારો મેદાને છે ત્યાં 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો જામનગર જિલ્લાની 5 બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે વધુ વાતચીત કરીશું સમાચાર અર્જુન સાથે અર્જુન ફોનલાઈન પર જોડાયા છે અર્જુન જામનગરની તમામ જે બેઠકો છે ત્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે બેઠકો પર હવે 45 ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે તમામ પાંચે બેઠકો પર આ વખતે 45 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે શું વિગત છે અનવી ગઈકાલે જે 17 તારીખના રોજ એટલે કે જે ફોર્મ ખેંચવાની જે અંતિમ તારીખ હતી તે અંતિમ તારીખે જે સમગ્ર જામનગર જિલ્લાનું જે વિધાનસભા ચૂંટણીનું ચિત્ર છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે જામનગર જિલ્લાની કુલ પાંચ બેઠકો પર હવે 45 જે ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે સૌથી વધુ ઉમેદવાર છે તે જામનગરની દક્ષિણ બેઠક જેના પર જે પૂર્વ જે કૃષિ મંત્રી આરસી ફળદુ જે છે તેઓ ધારાસભ્ય હતા અને અત્યારે હાલ દિવ્યેશ અકબરી જે આ બેઠક પરથી જે ઉમેદવાર તરીકે છે તે બેઠક પર 14 ઉમેદવારો જે છે તે નોંધાયા છે સૌથી ઓછા ઉમેદવારો કાલાવડ બેઠક પર જે 5 ઉમેદવારો જે છે તે અત્યારે ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે પૂર્વ કૃષિ મંત્રી લડે છે એટલે કે રાઘવજી પટેલની સીટ પરથી જામનગર ગ્રામ્યની બેઠક પરથી કુલ 6 ઉમેદવારોએ જે છે તે અત્યારે હાલ તેમના ફોર્મ જે છે તે માન્ય રાખવામાં આવે છે અને 6 ઉમેદવારો જે ચૂંટણી જંગમાં જે છે તે ઝંપલાવશે પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ છાપરિયા કે જે જામજોધપુર બેઠક છે ત્યાં 9 મૂર્તિયાઓ જે છે તે મેદાને ઉતર્યા છે એટલે અને જે રીવાબા જાડેજા જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેમની સીટ પર જે છે તે 11 ઉમેદવારો જે છે તે મેદાને ઉતર્યા છે એટલે કે કુલ 145 જેટલા ફોર્મ જે છે તે ભરાયા હતા જેમાંથી 66 ફોર્મ જે માન્ય રાખવામાં આવ્યા છે અને 51 ફોર્મ પરત ખેંચાયા છે આમ કુલ 45 ઉમેદવારો જે છે તે હાલ ચૂંટણી મેદાનમાં જે છે તે ઉતર્યા છે અને ખરાખરીનો જંગ જે છે તે અત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને જામનગરમાં જામ્યો છે જી અનવી આભાર અર્જુન માહિતી આપવા માટે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક પર 57 ઉમેદવાર ચૂંટણી મેદાને છે સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો પર પણ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે લીંબડી વિધાનસભામાં સૌથી વધુ 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે તો આ જિલ્લાની 5 બેઠક પર 57 જેટલા ઉમેદવારો છે જે ચૂંટણી મેદાને છે ગઈકાલે તમામ બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને ચિત્ર સ્પષ્ટ થયું છે સત્તાનો સંગ્રામ કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ મેરી ઓર મેરી ફેમિલી કે લિયે બેસ્ટ હૈ બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલ પાસેથી એલસીબીએ સોનાની ચેઇનનો જથ્થો ઝડપ્યો અમદાવાદના વેપારીને બતાવવા લઈ જવામાં આવતી સોનાની ચેઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ચૂંટણી ચેઇન છે 10 ગ્રામથી વધુ સોનાની હેરફેર ચૂંટણી પહેલા થતી હોવાનું સામે આવતા કાર્યવાહી તેજ કરાઈ છે ઇન્કમટેક્સ અને જીએસટીની ટીમે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વધુ વાતચીત સાથે સંવાદદાતા આનંદ ફોનલાઈન પર જોડાયા છે આનંદ એલસીબીએ સોનાની ચેઇનનો જથ્થો પકડ્યો છે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટના અંગે માહિતી આપશો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની આ ઘટના છે કે જ્યાં બિન હિસાબી સોનાની ચેનનો જથ્થો ઝડપાયો છે ખાસ કરીને વાત કરીએ ચૂંટણીને લઈ અત્યારે ઇન્કમટેક્સ એસએસટી અને સ્થાનિક પોલીસ ખૂબ જ સતર્ક છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર હોય અહીં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ અત્યારે સતર્ક છે તે દરમિયાન આજે વહેલી સવારે પોલીસ જયારે એરોમા સર્કલ પર તપાસ કરી હતી દરમિયાન એક વેપારી પાસેથી સોનાની ચેનનો જથ્થો ઝડપાયો હતો અત્યારે મહત્વની વાત છે કે મોટા પ્રમાણમાં સોનાની કે પૈસાની હેરફેર ન થઈ શકે તેમ છતાં પણ સોનાની ચેનનો મોટા પ્રમાણમાં જથ્થો લઈ જતો હતો પ્રાથમિક તપાસમાં અમદાવાદ વેપારીને બતાવવા માટે લઈ જતો હોવાનું વેપારીએ જણાવ્યું હતું પરંતુ અત્યારે ઇન્કમટેક્સ અને એસએસટીની વિભાગે અત્યારે આ તમામ જે સોનાનો જથ્થો તે જપ્ત કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે આભાર આનંદ માહિતી આપવા માટે